ગામ લોકોના રક્ષણની લીધી જવાબદારી. ફલા માણસ અમે ક્ષત્રિયના જન્મમાં છે, અમે ક્ષત્રિયના પેદા થયા છે, અમારો કઈક ધર્મ છે. અને ધર્મ તમારા રક્ષણ કરવાનો આ બાજુ અને આ બાજુ ઈ ફરજ અમારી બને છે. રામ ભરોસે આ પ્રજા નથી. ચોકીદાર બનવાની કરી વાત. અંત સુધી લડવાની તૈયારી. આ લોકોની દાદાગીરી જે રીતે આ ગામની અંદર છે, હું એમ માનું છું કે આવતા દિવસોમાં, એટલે નજીકના દિવસોમાં, આ પ્રશ્ન હું પૂરો કરીને જપીશ. ગુરુવારની સમી સાંજે રીબડાના પાદરમાં જયરાજસિંહે સિંહ ગર્જના કરી અને રીબડાના લોકોને આશ્વાસન આપ્યું કે અનિરુદ્ધસિંહ જાડેજા પરિવારના ત્રાસમાંથી રીબડાને મુક્ત કરવાની જવાબદારી તેમની છે. આપણે કોઈને દબાવવા માટે ભેગા નથી થયા, કોઈનું પડાવી લેવા માટે ભેગા નથી થયા, કોઈને હાનિ પહોંચાડવા માટે ભેગા નથી થયા, કોઈની માથે હુમલો કરવા માટે ભેગા નથી થયા. આપણા સ્વાભિમાન માટે ભેગા થયા છે, આપણી સલામતી માટે ભેગા થયા છે, આપણા જાન માલના રક્ષણ માટે ભેગા થયા છે, આપણા રક્ષણ માટે આપણે ભેગા થયા છે. વાત અહીંથી ન અટકી. જયરાજસિંહ જાડેજાએ તો રીબડામાં જઈને રહેવાની તૈયારી બતાવી અને ગામના લોકોને કહ્યું કે જરૂર પડી તો હું આ ગામમાં પડી રહીશ, પરંતુ ગામના લોકો પર એક પણ અત્યાચાર નહીં થવા દઉં. તમારા રક્ષણ કરવાનો આ બાજુ અને આ બાજુ ઈ ફરજ અમારી બને છે. રામ ભરોસે આ પ્રજા નથી. તણી દોરી તરીકે મારી જવાબદારી છે ભાઈ, અને નિભાવવા માટે હું આજીવન લડવાનો છું. આ ગામ માટે અન્ય ગામ, આ ગામને તો ખાસ. તમે અડધી રીંગે આ ગામની અંદર વોઇસ બેનો સાંભળી લેજો. તમે બધા જે માઇક ઉપર આવીને બોલ્યા છો ને, કોઈના બાપથી વિતા નહીં, ઘણા બધા ખાલી છે. હું રહેવા આવીશ, બોલતો નથી, હો કરી બતાવીશ, આ ગામમાં રહેવા આવીશ. એમાં કોઈ શંકા રાખતા નહીં. હું જે બોલું છું બધું કરું છું. ન માત્ર જયરાજસિંહ, પરંતુ તેમના પત્ની અને ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાએ પણ ગામ લોકોને સંબોધિત કર્યા. રીબડાના લોકોને હૈયાધારણા આપતા તેમણે કહ્યું કે જાડેજા પરિવાર હંમેશા તેમની સાથે છે અને કોઈ પણ વ્યક્તિને ક્યારેય પણ જરૂર પડે તો અડધી રાત્રે પણ તે દરવાજો ખખડાવી શકે છે. કોઈ સામે અન્યાય કરવાનો નથી અને કોઈ આપણી સામે અન્યાય કરે ને તો આપણે સહન પણ નથી કરવાનો. રીબડાની કઈ પણ સમસ્યા ઊભી થાય ત્યારે અડધી રાતે પણ આ પ્રતિનિધિત્વ કરતા હોય એટલે અમારી ફરજ બને છે, અને જ્યારે નહીં કરતા હોય ત્યારે પણ અમે તમારા માટે ફરજના ભાગરૂપે હર હંમેશા ઉભા રહીશું, એનો અમે તમને ખાતરી આપીએ છીએ. તો ગમે ત્યારે અડધી રાતે અમારા વિલાનો દરવાજો ખખડાવજો. રીબડાની સભા દરમિયાન જયરાજસિંહ જાડેજા એ હદે રોષે ભરાયેલા જોવા મળ્યા કે તેમણે જણાવ્યું કે આ ગામમાં વિકાસની વાત હું નહીં કરું, પહેલા વિનાશ થશે અને પછી વિકાસ કરીશું. તો સાથે જ તેમણે એમ પણ કહ્યું કે રીબડાના લોકોએ જવાબદારી સોંપી છે ત્યારે હવે આ સમગ્ર મામલાને પૂરો કરીને દમ લઈશ. પટેલ સમાજ જે રીતે અન્યાય થાય છે, જે રીતે જમીનોના પ્રશ્નો આવે છે, જે રીતે અન્ય અન્ય પ્રશ્નો આવે છે, વાત વાતની અંદર લોકોને મારવા ધમકાવવા, આ પક્ષને મત કેમ આપ્યો, આ પક્ષને મત કેમ આપ્યો, આવી બધી કિનાખોરી રાખે છે, એની વિરુદ્ધમાં મારે આજે આ બધું કરવું પડ્યું છે. અને આ લોકોની દાદાગીરી જે રીતે આ ગામની અંદર છે, હું એમ માનું છું કે આવતા દિવસોમાં, એટલે નજીકના દિવસોમાં, આ પ્રશ્ન હું પૂરો કરીને જ જંપીશ. જોકે રીબડા જૂથ અને ગોંડલ જૂથનો વિવાદ વર્ષો જૂનો છે, પરંતુ તાજેતરની વિધાનસભા ચૂંટણી પહેલા આ વિવાદ ખુલીને સપાટી પર આવ્યો. એક સમાજમાંથી આવતા બે બાહુબલી ટિકિટના મામલે આમને સામને આવી ગયા અને હવે એકબીજાનું વર્ચસ્વ સમાપ્ત કરવાની વાતો થઈ રહી છે. ધર્મેશ વૈદ્ય, VTV ન્યૂઝ, ગોંડલ.